સ્ટેચ્યુ ઓફ યુનિટી તારીખ 17 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે ત્યારે કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કોવિડ-19 અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશના વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લા મૂકવા અંગે શ્રેણીબદ્ધ નિર્ણય લેવાયા છે। રાજ્ય સરકાર દ્વારા હવે પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તારીખ 17મી ઓક્ટોબર શનિવારથી એટલે કે પહેલા નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે। આ માટે પ્રવાસીઓની સલામતીની પૂરતી કાળજી લેવા કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે। સોશિયલ ડિસ્ટન્સિંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બનેલ હોવાથી દરરોજ 2500 પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે, જે પૈકી માત્ર 500 પ્રવાસીઓને 193 મીટરના લેવલ પર આવેલ વ્યૂઇંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટો દર 2 કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટિકિટિંગ વેબસાઇટ www.sou-tickets.in ઉપરથી મળી શકશે। પ્રવાસીઓને તેમણે જે 2 કલાકના સ્લોટની ટિકિટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે।